हेलो स्टूडेंट, हाउ आर यू ऑल? केम छो बधा? हैप्पी हैप्पी? मजामां? मारा दरेक बाळको घरे सुरक्षित छे अने दरेक बाळको घरे मजामां हशे। मजामां ने बाळको? तो दरेक बाळकोनुं महदी स्कूलमां स्वागत करू छूं। वेलकम टू महदी स्कूल। चालो बाळको, तो आजे आपणे सौथी पहला दुआ करशुं। दरेक बाळकोनी आँख बंध, दुआ माटे तैयार। चालो शुरू करो दुआ। ચાલો દરેક બાળકોને દુઆ થઈ ગઈ બાળકો। ચાલો તો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ। આજે આપણે શું ભણવાનું છે? તો કે વિષય ગુજરાતી ધોરણ એક, બરાબર। કયો વિષય ભણવાનું છે? ગુજરાતી વિષય ભણવાનું છે। તો આજે આપણે ગુજરાતીમાં શું ભણશું? તો કે બાળકો, આપણે જે કક્કો બાકી છે, બરાબર, કક્કો આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણો કક્કો સ્ટાર્ટ કરશું, બરાબર। ચાલો, કોઈને યાદ છે આપણે કક્કામાં ક્યાં આવ્યા હતા? સરસ। ચાલો નોટબુક બાર, પેન્સિલ બાર, બધું બહાર કાઢો। ચાલો, હવે તમે બધા તૈયાર છો? ચાલો જુઓ બાળકો, આપણે ક્યાં આવ્યા? તો કે આપણે શીખીએ છીએ ગુજરાતી કક્કો, અને ગુજરાતી કક્કામાં આપણે આવી ગયા છીએ છેલ્લે આપણે લાડવાનો લ સુધી આપણે બધાએ કર્યું હતું, બરાબર। હવે આપણે ક્યાં આવ્યા? વહાણના વ સુધી આપણે કાલે જોયું હતું। આજે આપણે આવ્યા, જુઓ, શ, શરણાઈનો શ, શ, શરણાઈનો શ। ચાલો બાળકો, તો શ, શરણાઈનો શ એ વની નીચેની લીટીમાં લખી નાખો। શ, શરણાઈનો શ। તો બાળકો, આ શરણાઈ છે ને એ લગ્નમાં, બરાબર, લગ્નમાં શરણાઈ વગાડે ત્યારે આ શરણાઈ છે એનો ખૂબ ઉપયોગ કરે, બરાબર। જે ડાન્સ બાર ને એવું હોય જ્યાં ગીતો ગવાતા હોય, એમ એક પાર્ટી ટાઈપનું ફંક્શન હોય, એમાં આ શરણાઈ છે એ વગાડવામાં આવે છે, બરાબર। ચાલો, શ, શરણાઈ નો શ, શ, શરણાઈ નો શ। ત્રણ વાર લખવાનું છે હો બાળકો, ઉપરની લીટીને અડાડીને લખવાનું છે અને સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું છે, બરાબર। શ, શરણાઈ નો શ,
ચાલો બાળકો, શ શરણાઈનો શ લખાઈ ગયું ને. હવે એની પછી શું આવે? શરણાઈના શ પછી શું આવે બાળકો? સ, ષટકોણનો સ. સ ષટકોણનો શ. આ શ છે એ કયો શ છે? તો કે આ શ ફાડી શ છે. કયો છે બાળકો? ફાડી શ છે. શ ષટકોણનો શ. શ ષટકોણનો શ. બાળકો જુઓ, ષટકોણ છે ને આ આકાર છે. શું છે? ષટકોણનો આકાર છે કે 1, 2, 3, 4, 5, 6 એને 6 બાજુઓ હોય એને શું કહેવાય? ષટકોણ કહેવાય. બરાબર? ચાલો લખી નાખો, 3 વાર લખવાનું છે. બરાબર? સરસ અક્ષર કાઢીને લખજો ભાઈ. ચાલો બાળકો, શ ષટકોણનો શ લખાઈ ગયું દરેકને. લખાઈ ગયું હશે. ચાલો હવે એની પછી શું આવે બાળકો? સ ષટકોણના શ પછી શું આવે જુઓ? શું છે? સસલું. સ સસલાનો સ. તો સસલું તમે બધાએ જોયેલું છે બાળકો. કેવું હોય? નાનું નાનું હોય, નાનું હોય ને સરસ મજાનું રૂપાળું હોય છે સસલું. પોચું પોચું હોય એકદમ. તમે સસલું જોયેલું છે? મે બી સસલું જોયેલું છે હો બાળકો. સસલું હોય ને
એ બીકણ હોય, ઉપરથી પાન પડે ને તો પણ સસલું બીને ભાગી જાય એવું હોય સસલું, બરાબર? જુઓ, સસલાને શું ભાવે સૌથી વધારે? તો કે સસલાને ગાજર સૌથી વધારે ભાવે. આ સસલાના બે કાન છે, સસલાની બે આંખો છે અને આ સસલાના ચાર પગ છે, બરાબર? ચાલો તો ત્રણ વાર લખો. સ સસલાનો સ, સ સસલાનો સ, સ સસલાનો સ, ચાલો ભાઈ, સસલાનો સ બધા બાળકોને લખાઈ ગયો હશે. લખાઈ ગયું ને બાળકો? ચાલો, સ સસલાનો સ લખાઈ જાય એની પછી શું આવે બાળકો? હ હરણ નો હ, હ હરણ નો હ. પણ બાળકો જુઓ, હરણ નો હ છે એ તમે સ સસલાનો સ લખ્યો એની નીચેની લીટીમાં લખજો હ હરણનો હ. હ હરણ નો હ. તો બાળકો, હરણ છે ને, હરણ જંગલમાં રહે, ખબર છે તમને? બીજે ક્યાં જોવા મળે હરણ? તો કે હરણ પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે આપણને, બરાબર? ક્યાં જોવા મળે? પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે હરણ આપણને, બરાબર? તો આ છે હરણ છે, બરાબર? હ હરણનો હ. હ હરણનો હ.
હરણ શું ખાય? તો કે હરણ ઘાસ ને એવું ખાય, બરાબર. ચાલો ભાઈ, હ હરણનો હ લખાઈ ગયો દરેક બાળકોને. હરણનો હ લખાઈ ગયું હશે, લખાઈ ગયું ને બાળકો. જુઓ હવે શું આવે. હ પછી આવે અળ, નળનો અળ, અળ નળનો અળ. તો આ હરણના હની નીચેની લીટીમાં લખવાનું, અળ નળનો અળ. જુઓ આ નળ છે, દેખાય છે આપણા બધાના ઘરે નળ છે, બરાબર. અને એ નળમાંથી આપણને શું આવે, પાણી આવે છે, બરાબર ને બાળકો. નળ ક્યારે ખુલ્લો રાખી દેવાનો નહીં, પાણીનો બગાડ કરવાનો નહીં, બરાબર. પાણી જેટલું આપણને જોવે એટલું જ આપણે પાણી ભરવાનું, બરાબર, એટલું જ આપણે પાણી પીવાનું, વધારાનો આપણે બગાડ કરવાનો નહીં. ચાલો લખો બધા બાળકો, અળ નળનો અળ, અળ નળનો અળ. અળ નળનો અળ. ચાલો તો અળ નળનો અળ દરેક બાળકોને લખાઈ ગયું બાળકો. અળ નળનો અળ લખાઈ ગયું દરેક બાળકોને. ચાલો દરેક બાળકોને અળ નળનો અળ લખાઈ ગયું હશે, લખાઈ ગયું ને બાળકો. એની પછી શું આવે જુઓ. ક્ષ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ. ક્ષ ક્ષત્રિય નો ક્ષ. જુઓ બાળકો, ક્ષ ક્ષત્રિય નો ક્ષ પણ આવે અને ક્ષ ક્ષમા, બરાબર. જુઓ અહીંયા બે હાથ જોડેલા છે ને, શું કહેવાય, ક્ષમા, બરાબર. ચાલો તો લખી નાખો દરેક બાળકો.
ચાલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો. લખાઈ ગયું હશે. ચાલો એની પછી શું આવે બાળકો? જ્ઞ. જ્ઞ યજ્ઞો નો જ્ઞ. જ્ઞ યજ્ઞ નો જ્ઞ. જુઓ આ છે ને, આ યજ્ઞ બરાબર જ્ઞ યજ્ઞો નો જ્ઞ. ચાલો લખી નાખો, ત્રણ વાર લખવાનું છે અને સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું છે બરાબર બાળકો. ચાલો લખી નાખો. અક્ષર સરસ કાઢજો ભાઈ બાળકો. ચાલો બાળકો, જ્ઞ યજ્ઞો નો જ્ઞ બરાબર બધાને લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? ચાલો તો અહીંયા આપણો કક્કો પૂરો થાય છે બરાબર. શું થાય છે? કક્કો અહીંયા પૂરો થાય છે. ચાલો બાળકો, હવે આપણે આની આગળ, એટલે આપણે પહેલેથી એકવાર સરસ મજાના અવાજે બધાના બધા જ બાળકોએ ચેક કરતા જવાનું છે કે તમે કક્કો લખ્યો બરાબર રીતે લખ્યો છે કે નહીં. અવાજ તમારા મોટા કાઢવાના રહેશે બરાબર. ચાલો બાળકો, તો પહેલેથી સરસ મજાના અક્ષર કાઢીને તમારે લખવાનું રહેશે બરાબર. તમારે લખાઈ તો ગયું જ છે, પણ ચેક કરવાનું છે ને, જેને બાકી હોય એને સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું રહેશે. ચાલો મારી સાથે તમારે બોલવાનું છે બરાબર. ચાલો બાળકો, મોટા અવાજે બોલજો. ક કબૂતર નો ક. ક કબૂતર નો ક. ક કબૂતર નો ક. ખ ખટારા નો ખ. ખ ખટારા નો ખ. ગ ગણપતિ નો ગ. ગ ગણપતિ નો ગ. ઘ ઘર નો ઘ. ઘ ઘર નો ઘ. ચ ચકલી નો ચ. ચ ચકલી નો ચ. ચ ચકલી નો ચ. છ છત્રી નો છ. છ છત્રી નો છ. છ છત્રી નો છ. જ જમરૂખ નો ઝ. જ જમરૂખ નો ઝ. જ જમરૂખ નો ઝ.
ઝ ઝભલાનો ઝ, ઝ ઝભલાનો ઝ. ટ ટપાલીનો ટ, ટ ટપાલીનો ટ. ઠ ઠળિયાનો ઠ, ઠ ઠળિયાનો ઠ. ડ ડમરૂનો ડ, ડ ડમરૂનો ડ. ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ. ઢ ઢગલાનો ઢ. અણ ફેણનો અણ, અણ ફેણનો અણ. ત તપેલીનો ત, ત તપેલીનો ત. થ થળનો થ, થ થળનો થ. દ દડાનો દ, દ દડાનો દ. ધ ધજાનો ધ, ધ ધજાનો ધ. ન નગારાનો ન, ન નગારાનો ન. પ પતંગનો પ, પ પતંગનો પ. પ પતંગનો પ. ફ ફટાકડાનો ફ, ફ ફટાકડાનો ફ. બ બકરીનો બ, બ બકરીનો બ. ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ. મ મરચાનો મ, મ મરચાનો મ. ય યતીસનો ય, ર રમકડાનો ર. લ લાડવાનો લ, વ વહાણનો વ. શ શરણાઈનો શ, શ ષટ્કોણનો શ. સ સસલાનો સ. હ હરણનો હ, અળનણનો અળ. ક્ષ ક્ષમાનો ક્ષ, જ્ઞ યજ્ઞો ન જ્ઞ, જ્ઞ યજ્ઞો ન જ્ઞ. ચાલો તો બાળકો, અહીંયા આપણે આખો કોકો પૂરો થાય છે કથિક જ્ઞ સુધીનો, અને અહીંયા આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે.
ચાલો દરેક બાળકોને થેન્ક યુ, બાય બાય.